ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છે યુનિટ ફાઈવ જેમાં રીડ વન એન્ડ એટલે કે કીડીઓના જીવન વિશેનો પાઠ આપણે ભણ્યા હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ ફાઈવ પાંચમા પાઠનો રીડ ટુ છે નો મેન આર ફોરેન વિદ્યાર્થી મિત્રો આ એક પોયમ છે બરાબર જોઈએ આપણે આ પોયમનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ શું વાત કરી છે આમાં પેલા તો ટાઈટલ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ માણસ વિદેશી નથી કોઈ પણ માણસ અજાણ્યો એટલે કે પરદેશી નથી એટલે કે બધા જ માણસો આ વિશ્વના દરેક દેશના બધા જ લોકો એકબીજાથી છે છે પરિચિત એટલે વિદ્યાર્થી મિત્રો આ પોયમની અંદર ખરેખર આપણે જોઈએ ને તો વસુદેવ કુટુંબકમ કમ આવું સંસ્કૃતમાં તમે વાક્ય સાંભળ્યું હશે વસુદેવ કુટુંબકમ એટલે કે આ વિશ્વ એક કુટુંબ છે અને આપણે બધા આ કુટુંબના સભ્ય બરાબર એટલે આમાં મિત્રો શું વાત કરવામાં આવી છે કે આ સમગ્ર વિશ્વ એ આપણું એક કુટુંબ કહેવાય અને આપણે બધા જ બરાબર એના સભ્યો કહેવાય એટલે કે ભારતના લોકો હોય કે પછી ઓસ્ટ્રેલિયાના હોય અમેરિકાના હોય આફ્રિકાના હોય યુરોપના હોય એ બધા જ દેશના લોકો એ એકબીજાના ભાઈ બહેન કહેવાય અને બધાએ હળીમળીને સંપીને રહેવું જોઈએ એકબીજા સાથે કોઈ પ્રકારનું યુદ્ધ કે કોઈ પ્રકારનો દ્રેસ ભાવ રાખવો જોઈએ નહીં કારણ તો કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે કોઈ બે દેશ વચ્ચે જ્યારે યુદ્ધ થાય મિત્રો ત્યારે એ બે દેશ એ બે કન્ટ્રી એ બે રાષ્ટ્રના લોકો અને એ બે રાષ્ટ્રની અંદર તો નુકસાન અને વિનાશ થાય જ છે પણ સાથે સાથે પૃથ્વી આકાશ અને આ સમગ્ર પૃથ્વીને પણ નુકસાન થાય છે પ્રદૂષિત થાય છે એવી વાત આપણે આ પોયમની અંદર મિત્રો કરવાની છે એટલે એમ કે છે કે કોઈ પણ દેશ અજાણ્યો નથી અને કોઈ પણ માણસ અજાણ્યો નથી બરાબર એટલે તો કે આપણે આ આપણા માત્ર આપણા ગામ આપણા શહેર કે આપણા રાજ્ય કે આપણા દેશને જ નહીં પરંતુ આપણે આ સમગ્ર પૃથ્વી આ સમગ્ર દુનિયાને આપણી સમજવી જોઈએ બરાબર એવી વાત એવો પ્રેમ ભાવ આપણે આ વિશ્વના દરેક દેશ સાથે અને વિશ્વના દરેક દેશના લોકો સાથે આપણે એવું હળીમળી મળી અને પ્રેમભાવપૂર્વક રહેવું જોઈએ તો આપણી આ પૃથ્વી જે છે એ એ એક મુક્ત રહી શકશે એક એક પ્રદૂષણ વિનાની રહી શકશે અને આપણે બધા જ શાંતિપૂર્વક એમાં રહી શકશું એવી વાત આપણા પોયમમાં કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પોયમ ની શરૂઆત કરીએ રિમેમ્બર રિમેમ્બર એટલે યાદ રાખજો નો મેન આર સ્ટ્રેન્જ સ્ટ્રેન્જ એટલે અજાણ્યા

શું કહે છે ધ્યાન આપજો મિત્રો બિનિથ એટલે રહેલા ઓલ યુનિફોર્મ્સ એટલે કે ગણવેશ બધા જ યુનિફોર્મ પહેરેલા શરીરની અંદર અ સિંગલ બોડી એટલે એક જ પ્રકારનું શરીર બ્રીથ એટલે શ્વાસ લે છે લાઈક અવર્સ એટલે આપણી જેમ શું કહે છે મિત્રો કે આ બધા જ યુનિફોર્મ પહેરેલા બધા જ યુનિફોર્મ પહેરેલા લોકો એની અંદર એક જ પ્રકારનું શરીર જેમ જ શ્વાસ લે છે અલગ અલગ હશે પરંતુ એની અંદર રહેલા શરીર આ યુનિફોર્મ પહેરેલા જે શરીર છે બોડી એ તો બધાના એક જ પ્રકારના છે અને બધા શરીર એ શ્વાસમાં ઓક્સિજન વાયુ જ લે છે પછી ભલે એ ઇન્ડિયાનો માણસ હોય કે પછી અમેરિકાનો માણસ હોય કે પછી એ આફ્રિકાનો હોય પરંતુ બધા જ દેશના લોકો એ શ્વાસની અંદર તો ઓક્સિજન વાયુ જ આપણી જેમ લે છે બરાબર એ વાત કરી છે ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન એટલે જમીન અવર બ્રધર્સ એટલે આપણા ભાઈઓ વોક એટલે ચાલે છે જે જમીન ઉપર આપણા ભાઈઓ ચાલે છે ઇઝ અર્થ like ધીસ એ આપણી પૃથ્વી જેવી જ છે એટલે શું કહે છે મિત્રો કે જેવી ધરતી જેવી ભૂમિ અને જેવી જમીન આપણે અહીંયા ભારતમાં છે છે એવી એવી જ જ જમીન અને ધરતી એ બીજા દેશની અંદર પણ છે અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ત્યાં પણ એના જેવી જ પૃથ્વી છે ઇન વિચ વી ઓલ સેલ લાઈ કે જેની ઉપર આપણે બધા લાઈ એટલે કે રહેલા છીએ કે જ્યાં આપણું અસ્તિત્વ રહેલું છે

શરીરો એ બધા જ આપણી જેમ જ શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે ધ લેન્ડ અવર બ્રધર્સ વોક ઇઝ અર્થ અને આપણા ભાઈઓ જે પૃથ્વી ઉપર જે જમીન ઉપર ચાલી રહ્યા છે એ પૃથ્વી આપણી પૃથ્વી જેવી જ છે ઇન વિચ વી ઓલ સેલ લાઈફ કે જેના ઉપર આપણે બધા જ રહીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પેલી સ્ટેન્જા હતી આગળ જોઈએ આપણે ટે ટુ અવેર ઓફ Sun એન્ડ Air એન્ડ Water અવેર એટલે જાગૃત Sun એટલે સૂર્ય Air એટલે હવા અને Water એટલે પાણી તેઓ બધા પણ સૂર્ય હવા અને પાણી થી જાગૃત છે એટલે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જેવી રીતે આપણે અહીંયા ભારતમાં ઇન્ડિયામાં જે સૂર્યપ્રકાશ મેળવીએ છીએ જેવા પ્રકારની હવા આપણે મેળવીએ છીએ કરીએ છીએ કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો આમાં શું કહેવા માંગે છે કે કદાચ જે આપણા ભારતના લોકોના રૂપ રંગ રહેણી કરણી વસ્ત્રો રીત રિવાજો તહેવારો એ જેવા છે કદાચ બીજા દેશના રહેણી કરણી વસ્ત્રો બરાબર છે તહેવારો એ કદાચ આપણા કરતા જુદા હશે પરંતુ મિત્રો અહીંયા શું કહે છે કે જેવો સૂર્ય આપણે અહીંયા ભારતમાં છે એવો જ સૂર્ય એ બીજા દેશમાં અમેરિકા આફ્રિકામાં છે કાંઈ ત્યાં ન્યાનો સૂર્ય કાંઈ અલગ ન હોય આપણા જેવો જ હોય જેવી એર અને વોટર એટલે કે જેવા હવા અને પાણી આપણા દેશમાં છે એવી જ રીતે બીજા દેશમાં છે

ખાઈ પીએ છે બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટર્વ વોર એટલે યુદ્ધ લોંગ એટલે લાંબો સમય વિન્ટર એટલે શિયાળો સ્ટર્વ એટલે ભૂખે મરવું લાંબા શિયાળાના યુદ્ધથી તેઓ ભૂખે મરે છે એટલે જો મિત્રો શું કહે છે કે જો કોઈ દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિ થાય તો ભૂખમરાની પરિસ્થિતિ થાય બરાબર આર્થિક કટોકટીનો પ્રશ્ન થાય લોકોને ખાવા પીવાનો કોઈ વસ્તુ ન મળે પરંતુ જો યુદ્ધ ન હોય તો તેઓ શાંતિપૂર્વક ખેતી કરી લણણી કરી વાવણી કરી અને પોષણ મેળવે છે અનાજ ખોરાક મેળવે છે

તેઓના હાથ પણ આપણા હાથ જેવા જ છે અને તેમની હસ્તરેખાઓને આપણે વાંચી શકીએ છીએ અ લેબર નો ડિફરન્ટ ફ્રોમ અવર ઓન કે આ મજૂરો એ આપણા કરતા જુદા નથી કારણ કે એ પણ આફ્ટર ઓલ એ પણ માણસો જ છે આગળ જોઈએ ત્રીજી સ્ટેન્જા રિમેમ્બર ધે હેવ આઈસ લાઈક અવર્સ યાદ રાખજો તેઓની આંખો પણ આપણી આંખો જેવી જ છે ધેટ વેક ઓર સ્લીપ કે જે વોક એટલે જાગે છે અને સ્લીપ એટલે સુવે કે જે આંખો જાગે છે અને સુવે છે એન સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ અને તેમની તાકાતને આપણે પ્રેમ દ્વારા જીતી શકીએ છીએ તેમની તાકાતને સેના દ્વારા તો કે પ્રેમ દ્વારા જીતી જીતી શકીએ છીએ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ આ પૃથ્વી ઉપર દરેક માણસ સામાન્ય છે ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ રિકોગ્નાઇઝ એટલે ઓળખવું અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું કે જે બધા જને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ બરાબર ચાલો ફરીથી જોઈએ મિત્રો સ્ટેન્જા રિમેમ્બર ધે હેવ આઇસ લાઈક કવર્સ ધેટ વેક ઓર સ્લીપ યાદ રાખજો તેઓની આંખો પણ આપણી આંખો જેવી જ હોય છે જે જાગે છે અને સુવે છે એન સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ અને તેમની તાકાતને આપણે પ્રેમ દ્વારા જીતી સકીએ છીએ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રિકોગનાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ આ પૃથ્વી ઉપર રહેલો દરેક માણસ એ સામાન્ય છે દરેક એક સરખા છે કે જેને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો લેટ અસ રિમેમ્બર તો ચાલો આપણે યાદ રાખીએ વેન એવર વી આર ટોલ વેનએવર એટલે જ્યારે જ્યારે આપણને એવું કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ હેટ એટલે નફરત કરવી ધિક્કારવું તો ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણને આપણા ભાઈઓને નફરત કરવાનું ધિક્કારવાનું કહેવામાં આવે આપણા ભાઈઓને એટલે કે બીજા દેશના લોકોને જ્યારે આપણા દેશની અંદર કોઈ લોકો દ્વારા બરાબર કોઈ લોકો દ્વારા એવું કહેવામાં આવે કે ચાલો આપણે આપણે આપણી જાતને જ ડિસ્પોઝીઝ કરીએ છીએ એટલે શું ટૂંક નુકસાન પહોંચાડીએ છીએ બીક્રે એટલે કે છેતરીએ છીએ અને કંડેમ એટલે કે એની ટીકા કરીએ છીએ તો આ ત્રણ શબ્દો મિત્રો યાદ રાખજો એટલે એટલે નુકસાન પહોંચાડવું છેતરવું અને કન્ડેમ એટલે ટીકા કરવી આ ત્રણે સમાનાર્થી શબ્દો આપણે અહીંયા ગ્લોસરીમાં જોઈએ ડિસ્પોઝિસ એટલે બીટ્રે એટલે બી ડિસ્કોયલ ડિસ્ક્લોયલ એટલે તો એને કહેવાય બિન વફાદાર થવું લોયલ એટલે વફાદાર અને ડિસ્કલોયલ એનું વિરોધી અને કન્ડેમ એટલે ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે એના સિમિલર વર્ડ યાદ રાખજો તો ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણને આપણા ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી સેલ ડિસ્પોઝિસ ડિટ્રેન કન્ડેમ તો ત્યારે ત્યારે યાદ રાખજો કે આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ આપણી જાતને છેતરીએ છીએ અને આપણી જાતની જ ટીકા કરીએ છીએ બરાબર રિમેમ્બર યાદ રાખજો વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર આર્મ્સ એટલે હથિયારો અગેન્સ્ટ એટલે વિરુદ્ધ અને ઈચ અધર એટલે એકબીજાની સામે યાદ રાખજો જ્યારે જ્યારે આપણે એકબીજાની સામે હથિયારો ઉઠાવીએ છીએ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈ તો ત્યારે ત્યારે એ આપણી માનવીય પૃથ્વીને જ આપણે વી ડિફાઇલ ડિફાઇલ એટલે કે પ્રદૂષિત કરીએ છીએ તો જો અહીંયા ડિફાઇલ નો શબ્દ છે મિત્રો ડિફાઇલ એટલે સ્પોઇલ એટલે પ્રદૂષિત કરવું કે ત્યારે ત્યારે આપણે આપણી માનવીય પૃથ્વીને જ પ્રદૂષિત કરીએ છીએ તો મિત્રો આમાં શું કહેવાય એમ આવ્યું કે જ્યારે પણ આપણે બીજા દેશની વિરુદ્ધ જ્યારે પણ યુદ્ધ કરીએ ત્યારે યાદ રાખજો કે નુકસાન તો કે આપણે આપણી જાતને જ કરી રહ્યા છીએ કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે કદાચ આપણે બીજા દેશ સામે કદાચ મૃત જીતી પણ જઈએ યુદ્ધ પણ મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ આપણે બીજા દેશની સામે યુદ્ધ કરીએ ત્યારે કદાચ આપણે એ દેશના દસ હજાર સૈનિકોને કદાચ આપણે યુદ્ધની અંદર મારી નાખ્યા હોય તો છેવટે આપણા દેશના શહીદો જે છે વીર જવાનો જે છે એ કદાચ દસ હજાર નહીં તો કદાચ એનાથી ઓછા પણ આપણા વીર જવાનો પણ એ યુદ્ધની અંદર શહીદ તો થાય જ છે મિત્રો એટલે આપણે આપણા દેશનું પણ નુકસાન તો થાય જ છે અને આપણી માનવીય પૃથ્વીને પણ આપણે પ્રદૂષિત કરીએ છીએ એટલે આમાં કહેવા માંગુ છે કે તમે બીજા દેશના લોકો સાથે કોઈ એવી નફરત ભાવ કે કોઈ એવી ધૃણા

છેતરીએ છીએ અને આપણી જાતની ટીકા કરીએ છીએ એટલે યાદ રાખજો કે જ્યારે જ્યારે આપણે એકબીજાની સામે હથિયારો ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણી માનવીય પૃથ્વીને જ પ્રદૂષિત કરીએ છીએ અને છેલ્લી સ્ટેન્જા જોઈએ અવર હેલ્સ ઓફ ફાયર હેલ્સ એટલે નરક કહેવાય બરાબર સ્વર્ગ એટલે હેવન ઓફ ફાયર એટલે આગરૂપી એન્ડ ડસ્ટ એટલે ધૂળ રૂપી આઉટરેસ ધ ઇનોસન્સ એટલે નિર્દોષ ઓફ એર એટલે હવા

કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ થાય એટલે કે એમાં યુદ્ધની અંદર જે કઈ પરમાણુ બોમ્બ કે જે કઈ એવા ઘાતક શસ્ત્રો નો ઉપયોગ થાય ત્યારે એ આગ અને ધૂળ રૂપી આ નર્ક છે એનાથી શું થાય છે તો કે ચારે તરફ રહેલી આપણી આ જે હવા છે આપણું જે પર્યાવરણ વાતાવરણ છે એ પ્રદૂષિત થાય છે રિમેમ્બર એટલે યાદ રાખજો નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્થ કે કોઈ પણ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પરદેશ નથી એટલે મિત્રો આની અંદર શું કહેવામાં આવ્યું છે કે બને ત્યાં સુધી આપણે યુદ્ધની પરિસ્થિતિને ટાળવી જોઈએ કારણ કે યુદ્ધ એ કોઈ કોઈ પણ પણ સમસ્યા સમસ્યાનો એ ઉકેલ નથી નથી ને નથી કારણ કે યુદ્ધ છે એ માત્ર ને માત્ર વિનાશ અને વિનાશ જ લાવે છે એનાથી કોઈ પ્રકારનો વિકાસ થતો નથી પછી એ યુદ્ધની અંદર કદાચ ખૂબ યાદ રાખવાની છે કે નો મેન ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન કોઈ પણ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પરદેશ નથી એટલે કે વિદેશ નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આ પોયમ ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે પણ સાથે સાથે મિત્રો તમે 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 આ જે ગ્લોસરી છે ને એ બધા જ બરાબર ધ્યાનથી પાકા કરજો યાદ રાખજો અને બરાબર સમજો નોટબુકમાં લખજો કારણ કે પરીક્ષાની અંદર આમાંથી પૂછાય છે તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂરો કરીએ છીએ આપણી આ પોયમ બરાબર એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ